આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લો એટલે લગભગ છેલ્લા 30 વર્ષથી ઔદ્યોગિક હબ બન્યો છે. એક સમયે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી હતી. હવે એ સિવાય ઝઘડિયા, દહેજ, બીજી બધી ઘણી જીઆઈડીસીઓ ડેવલપ થઈ. એ ઉપરાંત ભરૂચ જિલ્લાનો બહુ જ ચોતરફી વિકાસ થયો. લગભગ બીજા રાજ્યના અને બીજા જિલ્લાના લોકો પણ અહીં આવીને વસ્યા, એટલે આપણી વસ્તી પણ ખાસી એવી વધી ગઈ. છતાં પણ ભરૂચ પાસે પોતાની એટલે કે સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નથી. ભરૂચ પાસે એટલે ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરમાં બે હોસ્પિટલો આવેલી છે. એક તો પટેલ વેલફેર છે, સેવાશ્રમ છે, અંકલેશ્વરમાં બીજી એવી એકાદ બે હોસ્પિટલ છે. પરંતુ સરકારના નેજા હેઠળ ચાલતી એવી કોઈ પણ હોસ્પિટલ આજની તારીખે આપણી પાસે અસ્તિત્વમાં નથી. આપણી પાસે એક સિવિલ હોસ્પિટલ છે સરકારી, એની અંદર આજે બી આપણે જોઈએ તો રોજ નવા ધાંધી આવે છે, નવી કોઈ ઉપાધિ ઊભી થાય છે. જે સાધનો છે કે ડૉક્ટરો છે તો એની અપૂરતી સુવિધા છે, એની કોઈ દેખરેખ નથી રખાતી. તો તેવા સંજોગોમાં સરકારે, અને અત્યારે તો બધો આ કોરોનાનો આટલો બધો વિસ્ફોટક સમય છે, માનો કે છેલ્લા 10 દિવસની વાત કરીએ તો ભરૂચ 650 કરતાં વધારે કેસની પાર પહોંચી ગયો, જે એક સમય શૂન્ય પર પહોંચી ગયેલો. તો તેવા સંજોગોમાં માનો કોઈને કોરોના કેસ કરાવવો હોય તો તમે ભલે આ લોકો લેબ અહીંની સિવિલ હોસ્પિટલ કે કોઈપણ એની એનો સેમ્પલ લેશે, પણ રિપોર્ટ કરાવવા તો સુરત કે બરોડા જ જવું પડશે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલો મોટો ભરૂચ જિલ્લો લગભગ 1982-83 પછી ભાજપનો જ બધું એની અંદર છે, અને છેલ્લી 6 ટર્મથી ભરૂચ જિલ્લાના સાંસદ તરીકે મનસુખભાઈ ચૂંટાઈ છે, ભરૂચના ધારાસભ્ય હોય કે અંકલેશ્વરી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે શું? જો ભરૂચ જિલ્લાના સામાન્ય માણસને કોઈપણ આવી સમસ્યા ઊભી થાય ને એણે વડોદરા કે સુરત દોડવાનું હોય તો પછી ભરૂચમાં શું કરવા એને રહેવાનું?